વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા. રસ્તા પર મગર દેખાતા લોકોમાં ભય. પોલીસે કાસા રેસીડેન્સીથી વડસર સુધીનો રસ્તો બંધ કર્યો. સુરતના ઉકાઈ ડેમમાંથી 1.99 લાખ ક્યુસેક છોડાયું પાણી. કોઝવેની સપાટી 9.45 મીટર પર પહોંચતા તાપી નદી પરના ગામોને એલર્ટ કરાયા. સાવધાનીના ભાગરૂપે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક. અનામત આંદોલન અને પડતર માંગણીઓ મુદ્દે બેઠકમાં વિસ્તૃત ચર્ચા. પાટીદારોની મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન. પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેંચાય તો ભાજપને ચૂંટણીમાં ખાસ અસર પડશે. સ્વાભાવિકપણે કે ઇલેક્શન પહેલા જો કેસો પરત ખેંચવામાં નથી આવતી તો ઇલેક્શન ઉપર ભારતીય જનતા પાર્ટીને ખાસ અસર પડશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ પદે સીઆર પાટીલને આજે પૂર્ણ થયા 2 વર્ષ. સીઆર પાટીલે પોતાની નેતૃત્વ ક્ષમતાથી સંગઠનમાં નવો જોશ ભર્યો. મિશન 182નો નારો આપીને કાર્યકર્તાઓને કરાવ્યો સંગઠનની તાકાતનો પરિચય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓ સાથે કર્યો સંવાદ. કોમનવેલ્થ ગેમ્સ જીતીને દુનિયા પર છવાઈ જવા આપી શુભેચ્છા. 28 જુલાઈથી શરૂ થઈ રહી છે કોમનવેલ્થ ગેમ્સ.